सूरत में बाळकी साथे दुष्कर्म ने हत्या केस में दाखला रूप चुकादो आपवामां आव्यो छे। सेशन्स कोर्टे आरोपी ने फटकारी छे फांसी की सजा। बाळकी साथे दुष्कर्म ने हत्या केस में दाखला रूप चुकादो आपवामां आव्यो छे। दोषित ने फांसी की सजा फटकारवामां आवी छे। तो पांडेसरानी आ घटना हती, दुष्कर्म करनार ने फांसी की सजा फटकारवामां आवी छे। तो एक बाळकी साथे दुष्कर्म कर्युं हतुं त्यारबाद तेनी हत्या करी नाखवामां आवी हती, तेमां सेशन्स कोर्ट द्वारा दाखला रूप चुकादो आपवामां आव्यो छे। तो सजा ए मौतनी जे सजा छे ते संभळाववामां आवी छे। फांसीनी सजा आरोपी ने संभळाववामां आवी छे सेशन्स कोर्ट द्वारा। पॉक्सो गुनो हेठळ आरोपीनी धरपकड़ कराई हती। सूरत अधिक सेशन्स कोर्टना जजे सजानुं एलान कर्युं छे। बाळकी साथे दुष्कर्म करनार ने फांसी की सजा संभळाववामां आवी छे। एक दाखला रूप चुकादो संभळाववामां आव्यो छे सेशन्स कोर्ट द्वारा। तो सूरत कोर्टे गुड्डू यादव ने दोषित ठेरव्यो हतो। पॉक्सो गुनो हेठळ आरोपी की धरपकड़ कराई हती ने फांसी की सजा संभळाववामां आवी छे। वधु माहिती माटे संवाददाता शैलेश त्रिवेदी जोड़ाई चुक्या छे। शैलेश, एक दाखला रूप उदाहरण सेशन्स कोर्ट द्वारा पूरू पाड़वामां आव्युं छे ने जे बाळकी साथे दुष्कर्म कर्युं हतुं त्यारबाद तेनी हत्या करवामां आवी हती, फांसीनी सजा संभळाववामां आवी छे कोर्ट द्वारा। ગણતરીની મિનિટો પહેલા જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને અત્યારે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાળા કોર્ટમાંથી બહાર આવ્યા છે અને સીધું મીડિયા સાથે વાત કરી રહ્યા છે। એમની વાત સાંભળીએ આપણે। तो गुड्डू यादव ने धरपकड़ करवामां आवी हती, अत्यारे एक दाखला रूप उदाहरण पूरू पाड़वामां आव्युं छे सेशन्स कोर्ट द्वारा। फांसीनी सजा आरोपी ने संभळाववामां आवी छे। तो मौतनी सजा संभळाववामां आवी छे। पांडेसरामां बाळकी साथे दुष्कर्म कर्युं हतुं त्यारबाद तेनी हत्या करी नाखवामां आवी हती। त्यार पछी बंने पक्षोनी दलील रजू करवामां आवी अने गईकाले आरोपीने कसूरवार ठेरवेलो हतो। सजाने माटे गईकाले सरकार तरफे मैं रजूआत करी, आरोपी तरफे आरोपी नी रजूआत हती, सरकार तरफे डिटेल में रजूआत करी अने कुल 31 जेटला जजमेंटो नामदार कोर्ट ने रजू करिया। नामदार कोर्ट नु ध्यान दोर्यु, गुनो जे गंभीरता रीते आचरो छे, जे बर्बरतापूर्वक नु आखू कृत्य कर्यु छे के जेमा छोकरीना आंतरिक अंगो बहार निकळी आव्या हता, जीवातो पड़ी गयेली एना शरीर में, એ હદ સુધી અને એની લાશ જંગલમાં ફેંકી આવેલા જે હદ સુધીનો બળાત્કાર થયેલો હતો અને ખૂન થયું, જે ગંભીરતા જોઈ અને મેં ગઈકાલે રેરેસ્ટ ઓફ રેર કેસની વ્યાખ્યામાં આ કેસ પડે છે તેવી રજૂઆત કરી। લગભગ 1.5 કલાક જેટલી રજૂઆતો થઈ। મહાભારતના કાળથી અત્યાર સુધી આપણો કાયદાનો હેતુ શું છે, કેમ કાયદો બનાવવામાં આવ્યો અને કાયદામાં સજાનો ડર રાખવામાં આવી કે એ આખો એનો ઉલ્લેખ કર્યો અને સાથે સાથે કાયદાકીય બાબતો પણ લો પોઈન્ટ્સની દલીલો પણ કરી અને આજે નામદાર સુરતની નામદાર સેશન કોર્ટના જજ શ્રી પી એસ કાલા સાહેબે આરોપીને ઇન્ડિયન પિનલની કલમ 302 હેઠળ તેમજ 306 એ બી હેઠળ આરોપીને ફાંસીની સજાની સુનાવણી કરી, ફાંસીની સજા સંભળાવી છે। આ સજા નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમને કન્ફર્મ કરે એને આધીન રહેશે। એ ઉપરાંત 376 જે અંતિમ શ્વાસ સુધી એને જેલમાં રહેવું તે પ્રકારનો હુકમ કર્યો છે, 366 એમાં પણ સજા સંભળાવી છે। આ ઉપરાંત દંડ પણ કર્યો છે આરોપીને થોડોક। મહત્વની બીજી બાબત છે કે જે બાળકી અહીંથી આપણી વચ્ચે હવે નથી, બાળકી ખૂન થયું છે, એના પરિવારને જે ખોટ પડી છે એ કોઈ રૂપિયાથી પણ આપણે ભરપાઈ ના કરી શકીએ, તેમ છતાં થોડું ઘણું આશ્વાસન રૂપે નામદાર કોર્ટને મેં રજૂઆત કરેલી કે સાહેબ વિક્ટિમના પરિવારને પણ સરકાર તરફથી કોઈ વળતર મળે, કારણ કે સરકાર પણ હંમેશા ગરીબ બેન દીકરીઓની અને સમાજની તમામ દીકરીઓની સુરક્ષાને માટે હંમેશા તત્પર છે,
એટલે બાળકીના પરિવારને પણ કઈ વળતર રૂપે પણ કઈ મળવું જોઈએ. તો નામદાર કોર્ટે આજે બાળકીને 20 લાખ એના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. એટલે આ એક ખૂબ સારો ચુકાદો છે, સૌને દાખલારૂપ ચુકાદો છે. આ ચુકાદા હું ચોક્કસ કહીશ કે સમાજની બહેન દીકરીઓનું રક્ષણ થશે, એ લોકો સલામતી અનુભવશે અને આ પ્રકારના દરિંદાઓ આ પ્રકારની એકદમ નિમ્ન કક્ષાની હરકતો કરતા અટકશે એવું મારું માનવું છે. સાહેબ, આરોપી કેટલો સજા સંભળાવી ફાંસીની ત્યારે એના ચહેરા ઉપર ખુશી પણ નહોતી. આરોપીને જયારે સજા સંભળાવવામાં આવી ત્યારે એને તો જાણે કઈ થયું નથી, તે પ્રકારનું એનું વર્તન હતું અને બસ એને કોઈ પસ્તાવો થયો હોય તેવું એના હાવભાવ ઉપરથી દેખાયું નહોતું. વળતર ચૂકવવાનું એ કોણ ચૂકવશે? એ વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ છે, વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ છે, એ સ્કીમમાંથી એને ચૂકવવામાં આવશે. સુરતમાં મારા ટેન્યોરમાં મેં જે મેટરો ચલાવી છે તેમાં આ ત્રીજો કેસ છે કે જેમાં કેપિટલ પનિશમેન્ટનો હુકમ નામદાર કોર્ટે કર્યો છે. એ ત્રણ પૈકી એક કેસ હમણાં 2018માં બન્યો હતો, એ કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટે, એ પોક્સોની જ મેટર હતી, રેપ મર્ડર એમાં 4 વર્ષની છોકરીનો કેસ હતો. તો એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે અહીંયા જે ફાંસીની સજા કરેલી એ ફાંસીની સજાનો હુકમ કન્ફર્મ રાખવામાં આવ્યો છે અને મારા ટેન્યોરમાં આ ત્રીજી સજા છે કેપિટલ પનિશમેન્ટ. હજુ સીઆરપીસીમાં જણાવ્યું છે કે જ્યારે તમે કેપિટલ પનિશમેન્ટ કરો એ પનિશમેન્ટનો હુકમ કન્ફર્મેશન માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મોકલવો પડે, નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ આની સુનાવણી થશે અને પછી ત્યાંથી કન્ફર્મેશનનો રિપોર્ટ આવશે. ફાંસીની સજા થઈ છે, કેટલા મજબૂત પુરાવા આપણે એક બાજુ મૂક્યા હતા? ધનરાજભાઈ, ગઈકાલે જ મેં કહ્યું કે લગભગ 42 જેટલા પુરાવા મૌખિક જુબાનીઓ મૂકી, એ ઉપરાંત 100થી ઉપર દસ્તાવેજી પુરાવા મૂક્યા, એફએસએલનો પુરાવો મૂક્યો, ડીએનએનો પુરાવો મૂક્યો, કારણ કે છોકરીની ડાળ મેળવેલી હતી, એ ડાળ ઉપરથી છોકરીનો એના મા બાપ સાથે એના ડીએનએ મેચ કર્યા અને લાશ આઈડેન્ટિફાઈ કરી, એટલે કપરું કામ હતું. પણ બધાના સહયોગથી હું આ તબક્કે તમારા માધ્યમથી કહું છું કે મને આ કેસ ચલાવવા માટે રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, આપણા સુરતના છે, એમણે મને બહુ સ્પષ્ટ ફોન પર કહ્યું કે નયનભાઈ તમે કોઈ ડિસ્ટન્સ ના, યુ ફીલ ફ્રી, તમે ગમે ત્યારે મને ફોન કરો, જો આમાં કોઈ બી દસ્તાવેજ ઘટતો હોય, કોઈ તપાસમાં કઈ કડી ખૂટતી હોય તો મને સીધો ફોન કરીને તમે કહી શકો છો, સાક્ષીઓને સમયસર હાજર રાખવો હોય તો એ પણ મને કહી શકો છો. એટલે મેં આ બીજા એવા હોમ મિનિસ્ટર જોયા કે આટલો સારો સહકાર. હું તમને એક ભૂતકાળની વાત કરું કે 2009માં સુરતમાં જ એક બાળકી ઉપર, જે સ્કૂલની બાળકી હતી એની ઉપર 3 છોકરાઓએ બળાત્કાર કર્યો હતો અને એ સજા અહીંયા થઈ અને કન્ફર્મ, તે વખતે ગૃહ રાજ્યમંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ હતા, એમણે પણ આટલો જ સહકાર આપીને કહ્યું અને એ તો બનાવ બન્યો અને તાત્કાલિક સુરત પછી આવી ગયા અને યોગ્ય સૂચનાઓ પણ આપી અને એને પરિણામે એ કેસમાં પણ સફળતા મળી. એટલે હું એવું ચોક્કસપણે કહું છું કે આ સફળતા મારી કોઈ એકલાની નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ, રાજ્યનું ગૃહ વિભાગ, ઇવન કોર્ટના, જે કોર્ટમાં કેસ ચાલ્યો એ કોર્ટના બેન્ચ ક્લાર્ક સુરતીભાઈ છે, તે ઇવન પ્યુન, પછી સ્ટેનો બેન છે અમિતાબેન, એ બધાનો પૂરતો સહકાર કે કોઈએ આટલી લાંબી મેટર ચાલે છે કે આટલું લાંબુ જજમેન્ટ ટાઈપ કરવાનું છે, કોઈએ કદી નારાજગી નથી વ્યક્ત કરી. એટલે ખરેખર આ સફળતા મારી એકલાની નથી, બધાનો જોઈન્ટ વેન્ચર છે, એટલે બધાનો જ આભાર અને સાથે મીડિયાનો પણ આભાર કે મીડિયાએ એક પોઝિટિવ ન્યૂઝ તરીકે સમાજમાં એક દાખલો બેસાડ્યો કે પોઝિટિવ ન્યૂઝ, મીડિયા ફક્ત નેગેટિવ ન્યૂઝ નથી કરતું, પોઝિટિવ એક્ટિવિટી પણ કરે છે. સર, સુરત પોલીસની અંદર કઈ રીતે આખી જે 28 થી 29 દિવસની અંદર તપાસ કરી છે, કયા ડોક્યુમેન્ટ એવા મહત્વના હતા, કે પોલીસની કામગીરી કઈ રીતની રહી, કેટલી ટીમો હતા, આમાં કયા અધિકારીઓનું મહત્વ જે કહી શકાય છે કામગીરી રહી?
બલદેવભાઈ આમાં કોઈને એકલા આ જે પરિણામ આવ્યું એમાં કોઈનું એકલાનું પરિણામ નથી, નથી એકનું પરિણામ કે નથી પોલીસ કમિશનરનું એકલાનું પરિણામ કે નથી એક્સ વાય ઝેડનું, આ એક સંયુક્ત એફર્ટ છે તમામ પોલીસ અધિકારીઓએ. જાણે એકદમ પોતાના ઘરમાં આવો દુઃખદ બનાવ બન્યો હોય એ ફીલ કરીને દિવાળીનો દિવસ કે તહેવારો પણ જોયા નથી, તહેવારોમાં ઘરે મિત્ર પરિવારને મળવાની જવાની જગ્યાએ એ લોકો આરોપીને શોધવા અને બાળકીને શોધવાના પ્રયાસોમાં લાગી ગયા. એટલે તમામ પોલીસ અધિકારીઓએ સંયુક્ત રીતે ખૂબ સારી કાર્યવાહી કરી. કેપિટલ પનિશમેન્ટ માટે સૌથી કયો મહત્વનો પુરાવો સાબિત થયો? કેપિટલ પનિશમેન્ટને માટે સૌથી મહત્વનો પુરાવો બાળકીની ઉંમર નંબર વન, બાળકીની ઉંમર ઉપરાંત એની સાથે જે બર્બરતા આચરેલી હતી તે, એના શરીરના આંતરિક અંગો બહાર નીકળી આવવા તે, એના યોનિલ લૂપમાંથી આખો આંતરડા બહાર નીકળી આવેલા એ હદે એની સાથે ફોર્સફુલી બળાત્કાર કરવામાં આવ્યો તે, ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ એના ઉપરથી આખું ફલિત થયું, એ ઉપરાંત ડીએનએ રિપોર્ટ કે છોકરીની જે લાશ હતી તે લાશ આખી ફૂલી ગયેલી હતી, એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરવું એ મુશ્કેલ હતું, એટલે એની દાઢ લેવામાં આવેલી હતી. ડાક્ટરે પણ ખૂબ સારું પ્રિકોશન રાખ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન એની દાઢ લીધી ડીએનએ ટેસ્ટિંગ એને માટે.